નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શાળા નંબર 1 માં ભારત કો જાનો પ્રશ્નમંચ કાર્યક્રમ યોજાયેલ, જેમાં અગાઉ યોજાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની 6 ટીમોને ભાગ લીધેલ, જેમાં પ્રાથમિક વિભાગમાં ડીઆર પટેલ ઉચ્ચતર પ્રાથમિક શાળા દિયોદર અને માધ્યમિક વિભાગમાં પીઆર કુવા માધ્યમિક શાળા દિયોદરની ટીમે પ્રથમ નંબર મેળવ્યા છે. જે પ્રાંત સ્તરના પ્રશ્નમંચમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવા ચાણસમાં ગયેલ. આ પ્રસંગે પરિષદના પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તથા નાગજીભાઈ દેસાઈ તથા ગિરીશભાઈ ભાટિયા સહિત પરિષદના તમામ સભ્યશ્રીઓ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ. દિયોદર શાળા નંબર 1 માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક શ્રી અંબારામભાઈ જોશી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમનો દિયોદર મુકામે ઠાકોર સમાજ છાત્રાલયમાં ભાવદર્શન કાર્યક્રમ યોજાયો હતો. દિયોદર તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકોએ સાથે મળી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને આવકારતા સ્વાગત પ્રવચન પ્રાર્થના રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ થયેલ. વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહેલા અંબારામભાઈ જોશીએ સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવ શિક્ષકગણ આદિએ શુભકામનાઓ પાઠવી હતી. નવરાત્રી મહોત્સવ નિમિત્તે ડીસા શહેરના ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીની ઉજવણીની સાથે ફૂલોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે ડીસાની ફૂલ બજારમાં વેચાતા 300 રૂપિયા કિલોના ભાવના ગુલાબ 400-500 ભાવથી વેચાઈ રહ્યા છે. 10-15 રૂપિયામાં મળતો ફૂલનો હાલ નવરાત્રી પર્વમાં 20-30 રૂપિયામાં મળી રહ્યો છે. નવરાત્રી ચાલતી હોય, લોકો ફૂલ તેમજ ફૂલના હારની બજારમાં માંગણી વધી હોય તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ. માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો આંદોલન પર ઉતર્યા છે. તેને લઈ બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા મથક સહિત દિયોદર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોએ વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપ્યું. આ પ્રસંગે ડાયાભાઈ પટેલ, ભવાનજી ઠાકોર, નરેશભાઈ સહિત જણાવેલ કે ગુજરાતના રેશન ડીલરો દ્વારા પડતર પ્રશ્નો અંગે સરકારને વારંવાર લિખિત રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોની ઉપેક્ષા થઈ રહી છે, જેને લઈ રાજ્ય એસોસિએશને સંપૂર્ણ સમર્થન આપી આવેદનપત્ર આપેલ. નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગ રેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 5 આરોપી પૈકી 3 ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરા ભાયલી બિલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે 2 આરોપી ભાગી ગયા હતા. એક તરફ લોકો નવરાત્રી મહોત્સવને ડીજે સાઉન્ડના હવાલે કરી નાચગાન કરે છે, ત્યારે હજુ પણ પ્રાચીન 100 વર્ષની પરંપરાને દિયોદર તાલુકાના નવા ગામે આગળ ધપાવી છે. 99 વર્ષ પૂર્વે આ ગામમાં સગરામભાઈ પંચાલે સાદી ગરબી બનાવી શરૂઆત કરેલી. ગવૈયા ખેતાભાઈ તેમજ જેઠાભાઈ, સદાભાઈ તેમજ હાલના તરવૈયા અને 58 વર્ષે પહોંચેલ એવા યુવાન લાગતા નાગજીભાઈ તેમજ જગદીશભાઈ દ્વારા અત્યારે પણ જૂની પરંપરા મુજબની ગરબીઓ ગવાઈ રહી છે. નવા ગામના અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલે જણાવ્યું કે જગદંબા અંબેના ગરબા, બહુચરજીના ગરબા, રામાયણની ગરબીઓ, નરસિંહ મહેતાની ગરબીઓ અત્યારે ખૂબ જ પણ આ 100 વર્ષની સંસ્કૃતિને આજે પણ ગામે ટકાવી રાખી છે. ગુજરાત સિવાયના રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ હવામાન વિભાગે આજે આગાહી કરી છે
કે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાએ ગત 5 ઓક્ટોબરના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી વિદાય લઈ લીધી છે। ત્યારે જો વરસાદ વરસે તો વરસાદ હશે, પરંતુ તેનાથી ખેતી કે પાક ઉપર કોઈ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી નથી। એક તરફ ગુજરાતવાસીઓ દિવસ દરમિયાન ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે હળવા વરસાદની આપવાની આગાહી કરી છે। ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। વાસ્તવમાં રતન ટાટાએ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે ગયા હતા, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓને આઈસીયુ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા, પણ તે વાત અફવા નીકળી છે। આ અંગે રતન ટાટાએ પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે। તબિયત હેમખેમ હોવાની વાત કરી છે। અડાલજની ગૌચરની જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી લારી ગલ્લા દુકાનો હોટલોના દબાણો ઉભા થઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ સર્જાતી હતી। આજે રવિવારના દિવસે જિલ્લા વહીવટી તંત્રનું જેસીબી આ દબાણ પર ત્રાટક્યું હતું। કાચા પાકા મળીને 100 જેટલા દબાણો તોડી પાડી અંદાજે 2 વીઘા જમીનને દબાણો દૂર કરાયા હતા। ગુજરાતના રાજકારણમાં નવી જૂની થવાના એંધાણ સર્જાયા છે, કારણ કે ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે। તમામ ધારાસભ્યોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે, જે સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે।